આ બાળકોએ મુખપાઠ બોલ્યા, કેટલી અદ્ભુત ચૈતન્ય દિવ્ય વાણી. આપણે આ ખરેખર મુક્તો છે, આપણે દેખાય નહીં. એ તો આવી છટાદાર એકદમ લિજ્જતથી સારી રીતે બોલે, અને એક ભૂલ નહીં, જે વાંચતા હોય ને એવી રીતે બોલે. સળંગ અને નાના નાના બાળકો આવા શબ્દો જ એક ગ્રહણ કરી ગર્ભ બહુ મોટી હોય. શબ્દો કેટલા અઘરા છે. જો પેલા અંધ પ્રજ્ઞાચક્ષ હાર્મોનિયમ વગાડતો હતો, જે બરાબર હાથ પડતો હતો. અને હવે અંધ તો બધા કેટલાય હોય, પણ અને શ્રી પુરુષ પૂર્ણ પુરુષ નારાયણ આગળ આ વાત રજૂ કરી. આવી રીતે બધા મુક્તો છે, દિવ્ય ચૈતન દેખાય તમને. આત્મસ્વરૂપ સાંઈ વાત કરે છે 90+, પછી તારી ઉંમર કેટલી? 8, એ 98, ત્રણ 98 વર્ષના છો. ત્રણ કેટલી? 14, તો 104 વર્ષના છો. પ્લસ વાળા બધા નહીં તો આવું આ વાણી પકડવી એ બહુ અઘરી વાત છે. શ્રીજી મહારાજ પોતે જ વાત કરે છે. ભુજમાં હરિજનોને શ્રીએ કહ્યું, પોતાની આવકનો 10મો ભાગ ભગવાનને અર્પણ કરવાનો શાસ્ત્રમાં કહ્યો છે, તે આપવો જ જોઈએ, નહીં તો ગ્રહસ્થને પંચ મહાપાપ લાગે છે. સત્સંગી થાય એની વાત છે. સત્સંગી થયા એને 10મો 20મો ભાગ તો કાઢવો જ જોઈએ. પોતાની આવકનો 10મો ભાગ ભગવાનને અર્પણ કરવાનું શાસ્ત્રમાં કહ્યું છે, તે આપવો જ જોઈએ, નહીં તો ગ્રહસ્થને પંચ પાપ લાગે છે. તેનું જે નિવારણ નથી કરતો તેને તે પાપ દિવસે દિવસે 10 ગણું વધે છે. અમે તમને આ વાત જો કંઈ દેખાડીએ નહીં તો અમને પાપ લાગે. એટલે વાત કરવી જ પડે. ભગવાનનું છે ને ભગવાનને શું આપવાનું એવું કહે તેને કૃતજ્ઞ સમજો. ઘણા કે ભગવાન છે એને આપણે આપ્યું છે એને શું આપવાનું એવું કહે, પણ એ કૃતજ્ઞ મહારાજે કહ્યું. હવે એક હરિભક્ત એક બાળકને લઈને આવ્યા અને એને કહે કે આ દાનપેટીમાં તું નાખ પૈસા. આમ મરોડ્યું એ ના નાખ્યા. પછી બીજો પૈસો આપે, આ નાખ, તો એની દાનત જ નહીં. બાળકને કેટલું બધું. એટલે આપણે એવું જ કરીએ છીએ, ભગવાનનું છે ભગવાનને આપવાનું છે, એટલે આપણે શું એને આપવાનું. ભગવાન ભગવાન તો બહુ મોટા છે, બધા એમને આપણે આપ્યું છે અને પાછું શું આપવાનું. પણ ભગવાને આજ્ઞા કરી છે એવું કહે તેને કૃતજ્ઞ સમજી. હરિજને તો તન મન ધન ભગવાનને અર્પણ કર્યા છે, ભગવાનને કાંઈ જોઈતું નથી. તે તો કસાઈને પણ નિત્ય ખવડાવે છે, તો જે પોતાના જન છે તેને કેમ નહીં આપે. ભગવાનની આવી ઉદાર રીત જે ભક્ત જાણતો નથી તેને 10મો ભાગ આપવામાં સંશય થાય છે. તનથી પણ ધન અધિક છે,
તન તજાય પણ ધન ના તજાય એવા હોય બધા. નિર્મળ મનનો સત્સંગ દિવસે દિવસે શોભે છે, એમ ભોગીજનનું રંગ દિવસે દિવસે ઘટે છે. એટલે આવા ધર્માધામાં બધું તમારી એકાંતિકપણુંની વ્યાખ્યા થઈ જાય છે. ધર્મા પ્રેમથી આમ મૂંઝાઈને નહીં કે આપવું જ પડશે, હવે એવા ભાવથી નહીં. એ પૈસા જાય અને ભાવમાં સત્સંગે જાય, બે વાત જાય. એટલે પ્રેમથી જે ભગવાને આપ્યું છે એટલે આપણે એમને આપવા જ જઈએ. જેતલપુરમાં શ્રીએ નિયમ પાલનની વાત કરતાં કહ્યું, કુસંગીજનો નિયમ ના રાખે પણ સત્સંગી નિયમ બહાર પગ મૂકવા નહીં. જે સત્સંગી કુસંગી છે એટલે જે ભગવાનની વાત જાણતો જ નથી અને આ સત્સંગની કોઈ લેવા દેવા નથી, એની વાત બરાબર છે. એ જેમ તેમ વર્તે તો મહારાજે કહ્યું, પણ સત્સંગી હોય એમને નિયમ બહાર પગ મૂકવા નહીં. અક્ષરબ્રહ્મ પર્યંત સૌ કોઈ અમારા નિયમ પાળે છે, ન પાળે તેના માથે કાર કર્મ અને માયાનો ભય છે. નિયમ બારાને ક્યારે ભય થતો નથી. જો આજ્ઞા પાળે તો બધું આવી ગયું, કાર કર્મ માયાથી પર થઈ ગયો, અને આ નિયમ ના પાળે જે એના માથે કાર કર્મ માયાનો ભય છે. એટલે સત્સંગી કુસંગી તરત જ અહીંયા સ્પષ્ટપણે દેખાઈ આવે. તો આપણે નિયમ બહાર પગ મૂકવાની એ મોટી વાત છે. શ્રીહરિએ શ્રીનગરમાં હરિજનોને વાત કરતાં કહ્યું, જે હરિજન થયો અને સત્સંગીનું પદ મળ્યું તેણે તો તપ કરવું કે વનમાં રહેવું તે કરતાં પણ અમારા વચનમાં વર્તું તે શ્રેષ્ઠ છે. જો કેટલી સુંદર વાત કરી, અલૌકિક, આપણે રૂચે પછી એવી વાત મહારાજે કહી. વનમાં જાય તપ કરે પણ મુદ્દો તો હાથમાં આવ્યો જ નહીં, એ અમથા અમથા મનમાં આવે એમ કરે છે, એ કંઈ લેખે લાગે નહીં. ધણી કોણ એને કોણ ગ્રહણ કરે, પણ વચન પાડનારા એટલે એના માથે ધણી છે. એ પર યોગી બાપા દાદર મંદિરમાં હતા, ચેષ્ટા ભૂલ્યા પછી યોગી બાપાએ પૂછ્યું રમેશભાઈ દવેને કે રમેશભાઈ સંન્યાસી શું કરતા હશે? તો એ કે મહારાજ એ તો ચેષ્ટા ના બોલે, એ તો ચરિત્રો કરે. એટલે એક જુદી વાત છે, લાઈન જુદી છે, એ જે કરે. પણ શ્રીજી મહારાજ યોગી આપણે સ્પષ્ટ વાત કરી કે આપણે માથે ધણી છે, આપણે માથે ધણી છે, આપણે ધણિયાતા છીએ. એટલે કેટલી મોટી રક્ષા થઈ, કેટલી મોટી, બધું જ અંદર આવી ગયું. અને આપણે એટલે આપણે બધી ચેષ્ટા અને જે બધું નિયમ છે આપણે કરવા પાડવા પડે. ધણી ના હોય તો જેમ મનમાં આવે એમ કરે. જેતલમાં શિયરી કે આવો ઉત્સવ કોઈ વાર થયો નથી, અમે બહુ પ્રસન્ન થયા. દેખાદેખી કોઈ કરે તો તેમાં ઘણા વિઘ્નો આવે અને ધર્મ નિયમ રહે નહીં. દેખાદેખી બધા કોપી કરે એમાં કંઈ બરકત આવે જ નહીં. આવો ઉત્સવ કોઈ વાર થયો નથી, અમે બહુ પ્રસન્ન થયા. દેખાદેખી કોઈ કરે તો તેમાં ઘણા વિઘ્નો આવે અને ધર્મ નિયમ રહે નહીં. ફેલી અધર્મી વ્યસની વ્યભિચારી
એવા માણસોના ઉત્સવ દેશ દેશમાં થાય છે. તીર્થનું મીશ લઈને એવા નર નારી ઘરની બહાર નીકળીને તીર્થ કરવાનો વિશેષ આગળ રાખે છે, પણ હેતુ જુદો હોય છે. બસ તકલીફ આવે છે હેતુ. તેઓએ એવો પ્રેમ જણાવે કે તેની આગળ સત્સંગી હરિભક્તોનો ભાવ તો કાંઈ શોભે નહીં, પણ હરિભક્ત આજ્ઞામાં છે, માથે ધણી છે, એ બહુ મોટી વાત છે. બીજા બધી ગમે એવું પ્રેમ દેખાડે, આ બધું કરે, એ બધું ચાલે નહીં. તીર્થ ઉત્સવનું ફળ તો જીવને શુદ્ધ કરો એટલું જ છે. બસ આટલી મોટી, તમે ગમે ત્યાં જાઓ તીર્થ એટલે અંતર શુદ્ધ થાય એ મુદ્દો છે. એ મુદ્દો પકડાય તો બધું કામ આવે. તો અંતર શુદ્ધ કરવાની તો આ ભગવાનના વચનો, એનાથી એકદમ શુદ્ધિ થઈ જાય. આપણે દેહ ભાવ છે ને એ કચરો છે, અને બધા શ્રેષ્ઠ પ્રકૃતિ પુરુષ સુધી બધા આવી રીતે દેહના ભાવમાં રચ્યા પચ્યા છે. દેહના ભાવથી જુદા થાય, જો આપણે સાંજે લીંડિયાની વાત આવીને છે, એમાં સ્પર્શ યોગી આપણે કર્યું છે કે આપણે કોણ છીએ, અને ભગવાન ને સંત એ બે જ આપણે આત્મા ઉપર વર્તાવે એવા છે. બીજા તો આત્માની વાત જાણતા જ નથી. મહારાજે કહ્યું કે હું કરોડોપતિ છું, કરોડોપતિ ભિખારી હોય, રોડમાં ફરતો હોય, કરોડોપતિ કંઈ થઈ જાય એમ આત્મા છું આત્મા છું કરે એમ બકે એ કાંઈ ના થાય. એ ભગવાન સંત જ કરાવી શકે જે પોતે જ આત્મા આત્મારૂપે વર્તે છે, બ્રહ્મરૂપે વર્તે છે, એ જ કરાવી શકે. બીજા કોઈ કરાવી ન શકે. એટલે આપણે આ ઘણી મોટી પ્રાપ્તિ છે. આપણને દેખાતું નથી, બીજા સામાન્ય લાગે છે, પણ જો આપણું આખું છે ને સ્ટેટસ બધું આત્મા મોક્ષની વાત કરે. અહીં એક જણે કહ્યું કે આ જાઓ તારું કલ્યાણ થશે, તો મારા મનમાં થયું કલ્યાણ શું, મોક્ષની વાત, મોક્ષ આપણે થયો, મોક્ષની વાત. કલ્યાણ તો બધા થયા કોટી કલ્યાણ, નિષ્કવાન સ્વામી કહું, પણ એ આત્મારૂપે વર્તું અને એ શુદ્ધિકરણ છે. એ આત્મા દેહના ભાવ જ ના હોય અંદર, એવા પુરુષ કંઈક કરાવી શકે. તો જે આપણને શાસ્ત્રીમાં યોગી બાબા પ્રભુ સાહેબ મહારાજ મળ્યા છે, એટલે આપણે બહુ મોટા ભાગ્ય. આ મનમાં ધારું પ્રાપ્તિ બહુ મોટી થઈ છે, એના કેફમાં રહું. સદાનંદ સ્વામી મહારાજ.